पाटन साइंस कॉलेज बॉटनी डिपार्टमेंट साथ सोमदत्त सिट एम एन साइंस कॉलेज पाटणना वनस्पतिशास्त्र विभाग तमाम विद्यार्थी भाई बहनों आ ऑनलाइन लेक्चर सीरीज आप सब स्वागत करो। आप सब जानो छो कि कोविड 19 ना नाती परिचित महामारी ना समय में केंद्र सरकार तथा राज्य सरकार तथा आपकी यूनिवर्सिटी तरफ थी जे सब समय अंतरे जुदा जुदा मार्गदर्शक सूचनों आ महामारी फैलाय नहीं ते माटे मळे छे ते मुजब आपणे पण घरे बैठा वर्क फ्रॉम होम એટલે કે ઘરે બેઠા બેસીને આપણે પણ અભ્યાસ કરવાનો છે જેથી આપણે આપણા અભ્યાસ સાથે સંકળાયેલા રહીએ। બોટની ડિપાર્ટમેન્ટના હેડ તરીકે હું ડૉક્ટર એન કે પટેલ આપની સમક્ષ આ નવ વર્ષમાં ચાલુ થતા બીએસસી સેમ 3 વિષયને અનુરૂપ આપણે આજના પહેલાં વક્તવ્યમાં કેટલીક બાબતો સૌથી પહેલાં આપણે સમજીશું અને ક્યાંય પણ સમજણ ન પડે તો આપ મને આપના દ્વારા વોટ્સઅપ કે કોલ કરીને પણ પૂછી શકો છો। આપ સૌને એ પણ ખબર હશે કે હજી આપણે સેમ 2ની એક્ઝામ થઈ નથી અને એ અંગે જ્યારે ત્યારે જે સમયાંતરે માર્ગદર્શન મળશે આપણને એ પ્રમાણે આપણી યુનિવર્સિટી તથા કોલેજ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। અહીંયા ખૂબ જ સરસ પિક્ચર આપણી સામે મૂકેલું છે। આપણે હંમેશા શુભ કાર્ય અથવા તો અભ્યાસની શરૂઆતના પહેલા દિવસ આપણે પ્રાર્થનાથી અથવા તો કે પૂજન વિધિથી કરીએ છીએ જે અહીંયા આપણે ઓનલાઈન ગણપતિ દાદાને યાદ કરી અને આપણા સરસ મજાના આપ સૌ જાણો છો એ પ્રમાણે એક એકર કરતાં પણ વધુ જગ્યામાં ફેલાયેલા બોટનિકલ ગાર્ડનના પિક્ચર સાથે હું આપ સૌનો વેલકમ કરું છું। હવે આપણે આપણા સિલેબસને લગતા અહીંયા વાત કરીશું આપણે જેમાં જે આપણે સ્ટડી કરવાનો થાય છે તે આપણે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ સાથે સંકળાયેલા છીએ અને આ અભ્યાસક્રમ પણ જે તે સમયે સુધારા વધારા સાથે આપણી સમક્ષ રજૂ થયેલો છે અને એ અભ્યાસક્રમ આપણે અત્યારે અહીંયા એનો સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ છીએ। સૌથી પહેલાં આપણે જોઈએ તો જે જૂન 2013થી લાગુ કરવામાં આવ્યો અને જેમાં નીચે મુજબ બોટની વિષય માટે આપણને સમજૂતી આપવામાં આવી જેમ કે આપણે હવે બીએસસી સેમ 1માં હતા ત્યારે તમારી જોડે બોટની વિષયનું એક જ પેપર આવતું હતું। હવે જ્યારે આપ સૌ સેમ 3માં પ્રવેશ કરી ચૂક્યા છો ત્યારે આપણી સાથે તમારે બે બોટનીના પેપરનો અભ્યાસ કરવામાં આવશે। એફઆઈની અંદર તમારું બોટનીના 4 થિયરી રહેતા હતા એની જગ્યાએ સેમ 3ની અંદર એક પેપરથી 3 લેક્ચર એટલે કે ટોટલ 6 લેક્ચર તમારે અભ્યાસ કરવાના રહેશે જે અહીંયા ઉલ્લેખ કરેલો છે। એ જ પ્રમાણે પ્રેક્ટિકલની વાત કરીએ તો એફઆઈમાં ફક્ત તમે એક જ પ્રેક્ટિકલ પેપર આવતું હતું જ્યારે હવે પછીથી તમારે બે પ્રેક્ટિકલ પેપર આવશે પણ એ જ્યારે આપણે ફિઝિકલ ક્લાસવર્ક ચાલુ થશે ત્યારે એ કામગીરી કરવાની રહેશે।
અને દરેકે દરેક પ્રેક્ટિકલ પેપર ત્રણ ત્રણ લેક્ચરનું બનેલું હશે, એટલે કે ટોટલ એક અઠવાડિયામાં તમારે બે દિવસ માટે દરેક બેચે પ્રેક્ટિકલ કરવા માટે લેબમાં આવવાનું રહેશે. આમ ટોટલ તમારે 6 પિરિયડનો પ્રેક્ટિકલનો અભ્યાસક્રમ થશે. એ જ પ્રમાણે આગળ જોઈએ તો ઇલેક્ટિવ પેપર પણ જેમ તમારું એફઆઈમાં હતું એ જ પ્રમાણે ઇલેક્ટિવ સબ્જેક્ટિવ પેપર પણ તમારે કરવાનું આવશે, અને એની પણ બે અહીંયા તમને બતાવી છે એ પ્રમાણે બે ક્રેડિટ તમારે આપેલી છે, અને એના પણ બે લેક્ચર એક અઠવાડિયાના રહેશે, અને એ જ પ્રમાણે ઈજીનું પણ રહેશે. હવે એનાથી આગળ વધીએ આપણે. તો બાકીના જે તમે એફઆઈમાં પરિચિત છો એ જ પ્રમાણે નિયમો અહીંયા પણ લાગુ પડશે, જેમ કે કોર કમ્પલસરી બોટનીના બે પેપર, કોર કમ્પલસરી બીજા અન્ય વિષયના બે પેપર, તમે સીબી ગ્રુપમાં હશો તો કેમિસ્ટ્રીના હશે, બીજેડ ગ્રુપમાં હશો તો ઝૂઓલોજીના હશે. એ જ પ્રમાણે તમને આપવામાં આવતા ઈજી અને ઈએસના પેપર અને ફાઉન્ડેશન કમ્પલસરી કે ઇંગ્લિશનું પેપરનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. દરેકે દરેક સેમેસ્ટર આપવું 24-24 કેટેગરીમાં વહેંચાયેલું હોય, ટોટલ કેટેગરી થાય આપણી 144 કેટેગરી થાય, અને એ પ્રમાણે એનું ગુણપત્રકની અંદર વહેંચણી કરવામાં આવેલી હોય છે, અને એટેન્ડન્સ તમને ખબર છે આપણા જે નિયમો પ્રમાણે 80% હોવાની હોવી જરૂરી છે, અને ટેસ્ટ પણ જે પ્રમાણે આપણે લઈએ છીએ એ પ્રમાણે એક્ઝામ તમારી લેવામાં આવતી હોય, 70% એક્સટર્નલ અને 30% ઇન્ટરનલ પ્રમાણે તમારા માર્ક્સની વહેંચણી થતી હોય છે. વર્ષ દરમિયાન એક બોટનિકલ સ્ટડી ટૂર કરવાની થતી હોય છે, જે આપણા નજીકના વિસ્તાર અથવા તો ગુજરાત કે ગુજરાતને લગતા કોઈપણ વિસ્તારની અંદર આપણે જઈ અને એનો અભ્યાસ કરી શકીએ છીએ. જે કંઈ અભ્યાસ કર્યો હોય એને લગતા પ્લાન્ટની હર્બેરિયમ સીડ અથવા તો સ્પેસીમેન અથવા તો એના ફોટોગ્રાફ ભેગા કરી અને એની સીડી બનાવીને પણ આપણે અહીંયા રજૂ કરી શકીએ છીએ, જે તે સમયે પ્રેક્ટિકલ સમય રૂપે એ પ્રમાણે પણ આપણે અહીંયા કામગીરી કરી શકીએ છીએ. અહીંયા તમને ઈએસની અંદર ડીએનએ મોલેક્યુલ ઓફ લાઈફ, વોટર ક્વોલિટી એનાલિસિસ અને બાયોડાયવર્સિટી એમ કુલ 3 પ્રશ્નપત્રો ઈએસ સબ્જેક્ટ માટે આપવામાં આવેલા છે. ફરીથી રિપીટેશન કરીએ તો ડીએનએ આ મોલેક્યુલ ઓફ લાઈફ, બીજું પેપર છે વોટર ક્વોલિટી ઓફ એનાલિસિસ, અને ત્રીજું છે બાયોડાયવર્સિટી. આ 3 પેપરમાંથી કોઈ પણ તમારે વર્ષ દરમિયાન 2 પેપરનો અભ્યાસ કરવાનો રહેશે. અહીં આગળ તમારો જે પેપરની ગોઠવણી છે એ બતાવેલી છે, જેમ મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે એફઆઈની અંદર તમારે 3 વિષયનો અભ્યાસ કરવાનો થતો હતો સ્ટેપ 1-2ની અંદર, હવે તમારે ફક્ત 2 જ વિષયનો અભ્યાસ કરવાનો થાય છે. જો સીબી ગ્રુપ હોય તો કેમિસ્ટ્રી અને બોટની, અને બીજેડ ગ્રુપ હોય તો બોટની અને ઝૂઓલોજી, એટલે અહીંયા આગળ ફોર કોર્સ 1, ફોર કોર્સ 2 અને ફોર કોર્સ 2 એવી રીતે બતાવેલા છે. એક મતલબ તમારું અહીંયા આગળ હશે ફિક્સ બોટની, જ્યારે બીજાની અંદર હશે તમારું કેમિસ્ટ્રી અથવા તો ઝૂઓલોજી. એ જ પ્રમાણે પ્રેક્ટિકલમાં પણ બોટની અને બીજાની અંદર કેમિસ્ટ્રી અથવા તો ઝૂઓલોજી, અને કમ્પલસરી ઇંગ્લિશ એટલે કે ફાઉન્ડેશન કોર્સ, અને એના પછીથી જઈએ તો આપણને ઇલેક્ટિવ કોર્સની અંદર આપણને જેનેરિક્સ અને જે કંઈ ઇલેક્ટિવ સબ્જેક્ટ આપવામાં આવે એનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. પ્રશ્નપત્રનું માળખું જોઈએ આપણે તો તમારું એક્સટર્નલનું પેપર જે રહ્યું એ 70 માર્કનું હોય છે. આ 70 માર્કની અંદર પહેલો પ્રશ્ન તમારો 2 વિભાગની અંદર વહેંચાયેલો હોય, એમાં લાંબા અને મધ્યમ એવા 2 પ્રકારના પ્રશ્નો બતાવેલા છે. લોંગ આન્સર કોઈ પણ 2 પ્રશ્નો તમારે એટેન્ડ કરવાના છે, જે 3 પ્રશ્નો પૂછેલા હશે જેમાંથી દરેક પ્રશ્ન 7-7 માર્કનો રહેશે. જ્યારે મધ્યમ કક્ષાના પ્રશ્નો એમાં પણ તમારે 3માંથી 2 એટેન્ડ કરવાના અને દરેકના 3 એટલે કે ટોટલ 6 એમ કરીને 20 માર્કનું વહેંચણી રહેશે. બીજો પ્રશ્ન જે યુનિટ નંબર 2માંથી આવશે, પેપરની અંદર કુલ
ત્રણ યુનિટ વેચાયેલા હશે, જ્યારે FIની અંદર સેમ વન અને સેમ ટુની અંદર ચાર ચાર યુનિટ વેચાયેલા હશે. એટલે અહીંયા ટોટલ ચાર પ્રશ્નો પૂછેલા છે, જે પ્રશ્ન નંબર વન એટલે કે યુનિટ નંબર વનની આવશે. બીજો પ્રશ્ન યુનિટ ટુમાંથી આવશે, ત્રીજો પ્રશ્ન યુનિટ ત્રણમાંથી આવશે, અને ચોથો પ્રશ્ન એ ત્રણે ત્રણ યુનિટમાંથી ભેગા કરેલા એવા MCQ શોર્ટ માર્કના ક્વેશ્ચન, એક માર્કવાળા એવા પ્રશ્નો પૂછવામાં આવશે. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન, ત્રણેયની પ્રશ્નોની વહેંચણી એક જ સમાન રહેશે. એટલે કે એની અંદર મોટા પ્રશ્નો, બીની અંદર મધ્યમ કક્ષાના પ્રશ્નો, દરેકની અંદર એની અંદર પણ બે પ્રશ્નો એટેન્ડ કરવાના, બીની અંદર પણ બે પ્રશ્નો એટેન્ડ કરવાના. એની અંદર દરેક પ્રશ્નના સાત ગુણ છે, જ્યારે બેની અંદર દરેક પ્રશ્નના ત્રણ ગુણ છે. એવી રીતે ટોટલ ત્રણ પ્રશ્નો આપેલા છે. જ્યારે ચોથા પ્રશ્નની અંદર અહીંયા દર્શાવ્યા પ્રમાણે MCQ, ખાલી જગ્યાઓ પૂરો, જોડણી ગોઠવી, એક માર્કના પ્રશ્નો, એવા ટોટલ ત્રણ યુનિટમાંથી 10 પ્રશ્નો પૂછેલા હશે. એનો જેનું ગુણભાર હશે ટોટલ 10 માર્ક રહે છે. આ પ્રમાણે તમારું થિયરીનું પેપર વહેંચાયેલું હશે. હવે જોઈએ તો આપણે એના ઇલેક્ટિવ સબ્જેક્ટ TSનું, જે તમને આગળ કયા હતા એ પ્રમાણે ત્રણ પ્રશ્નો પેપર હતા, બાયોડાયવર્સિટી, ટી અને મોલેક્યુલર ઓફ લાઈફ. તો અહીં આગળ અને વોટર એનાલિસિસ, તો અહીંયા બે પ્રશ્નો તમારી આગળ મૂકેલા છે, જે યુનિટ બેમાંથી હશે, યુનિટ એક અને યુનિટ બે. TSની અંદર ટોટલ બે યુનિટ પૂછવામાં આવેલા હશે, જેમાંથી આગળ થિયરીમાં જોયું તો એ જ પ્રમાણે પહેલો પ્રશ્ન 20 માર્કનો, બીજો પ્રશ્ન 20 માર્કનો, એની અંદર બે પ્રશ્નો 7-7 માર્કના, બીની અંદર બે પ્રશ્નો લખવાના તમારે જે 3-3 માર્કના, એ જ પ્રમાણે બીજાની અંદર, અને ત્રીજા પ્રશ્નની અંદર ટોટલ 10 ગુણની અંદર વહેંચાયેલું હશે, જે 10 પ્રશ્નો પૂછેલા હશે, જેમાં MCQ, ખાલી જગ્યાઓ, ઉગડી જોડ ગોઠવી અને એક એક માર્કના. આ થઈ થિયરી પેપર, CC પેપર અને ES પેપરના પ્રશ્નપત્રોની વહેંચણી. એટલે આના પરથી તમે સમજી શક્યા હશો કે 70 માર્કનું CCનું પેપર હશે, 4 કોર્સનું, અને 30 માર્કનું તમારું, સોરી 50 માર્કનું તમારું રહેશે ESનું, ઇલેક્ટિવ સબ્જેક્ટિવનું પેપર તમારે અભ્યાસ કરવાનો રહેશે. હવે અહીં આગળ સેમેસ્ટર 3ની અંદર બે પેપર તમને અભ્યાસ કરવાનું રહેશે, જેને કોર સબ્જેક્ટ કહીએ. એવી રીતે કોર કમ્પલસરી કોર્સ CCBOT 211, જેમાં મોર્ફોલોજી, બાહ્યાકાર વિદ્યા, જિમ્નોસ્પર્મ, અનાવૃતવિદ્યારી અને પેલિયોબોટની એટલે કે અશ્મિવિદ્યા અને સેલ બાયોલોજી એટલે કે કોષ વિદ્યા, આવા કુલ ચાર ટોપિકનો તમારે અભ્યાસ કરવાનો રહેશે વર્ષ દરમિયાન. જ્યારે CCBOT 212 એટલે કે બીજા પેપરની અંદર, સેમ 3ની અંદર, પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ ધર્મવિદ્યા, પ્લાન્ટ ઇકોલોજી, વનસ્પતિ પરિસ્થિતિવિદ્યા અને જેનેટિક્સ એટલે કે જનીનવિદ્યા, આમ ત્રણ યુનિટની અંદરથી તમારે અભ્યાસ કરવાનો રહેશે. હાલ સેમેસ્ટર 3 પૂરતી જ આપણે ચર્ચા કરીએ છીએ, સેમેસ્ટર 4 વિશે આપણે અત્યારે વાત કરતા નથી. હવે અહીંયા આગળ સેમેસ્ટર 3ની અંદર તમને CCBOT 211ના સિલેબસનો અભ્યાસક્રમ દર્શાવ્યો છે, એ પ્રમાણે ટોટલ અવર્સ થિયરીના 3 કલાક એટલે કે એક પેપરના આપણે 3 કલાકનો અભ્યાસ કરવાનો થાય એક અઠવાડિયાની અંદર, અને એ જ પ્રમાણે પ્રેક્ટિકલના 3 કલાક એટલે ટોટલ 2 પેપર આપણે અભ્યાસ કરવાના થાય, એટલે અઠવાડિયાની અંદર 6 કલાક એટલે કે 6 પીરિયડ થિયરીના અને 6 પીરિયડ પ્રેક્ટિકલના અભ્યાસ કરવાના થાય. સૌથી પહેલો યુનિટ હતો 211ની અંદર મોર્ફોલોજી, જેને આપણે કહીએ છીએ બાહ્યાકાર વિદ્યા, અને બાહ્યાકાર વિદ્યાની આપણે જ્યારે વાત કરીએ તો એની અંદર શરૂઆત અહીંયા કરેલી છે પુષ્પોટ, અને એમાં પણ બતાવેલું છે ડેક્સ અને ઇન્ફ્લોરેન્સીસ. ડેક્સ એટલે કે નીપત્ર અને ઇન્ફ્લોરેન્સીસ એટલે કે પુષ્પવિન્યાસ. આપ સૌ હવે તો પરિચિત થયા જ હશો, 11મા ધોરણથી આપણે અભ્યાસ કરતા આવીએ છીએ કે પુષ્પના વિવિધ ભાગોનો, તો પુષ્પ જ્યાંથી ઉત્પન્ન થતું હોય એ પર્ણને આપણે નામ આપીએ છીએ તે આગળ નીપત્ર, અને
સમગ્ર પુષ્પો જે રચના બનાવી અને એક સંયુક્ત રચના બનાવે જેને આપણે કહીએ છીએ પુષ્પ વિન્યાસ. તો નિપત્રોની અંદર આપણે એની વ્યાખ્યા સમજવાની છે. અલગ અલગ પ્રકારના નિપત્રો, જેમ કે અહીંયા બતાવ્યું છે પ્રમાણે પોલિયઝ એટલે કે પર્ણાભ, પેટેલોઇડ, સ્પેથ, પેટેલોઇડ એટલે કે દલા પ્રકારના, સ્પેથ એટલે કે ચક્કી પ્રકારના, ઇન્વોલ્યુકર એટલે કે ચક્રીય પ્રકારના, એપિકેલિક્સ એટલે કે ઉપવજ્રીય પ્રકારના નિપત્રોનો અભ્યાસ કરવાનો રહેશે. ઇન્ફોરેન્સિસ એટલે કે પુષ્પવિન્યાસ, જેમાં તેની વ્યાખ્યા, અને એમાં પણ રેસિમોસ અને સાયમોસ એવા બે મુખ્ય પ્રકાર પાડેલા છે. રેસિમોસ એટલે કે અપરિમિત પ્રકારનો, સાયમોસ એટલે કે પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ. અને એની અંદર અપરિમિતની અંદર સૂકી, કલગી, છત્રક અને સ્તબક પ્રકારના પુષ્પવિન્યાસનો તમારે અભ્યાસ કરવાનો છે. જ્યારે સાયમોસની અંદર એટલે કે પરિમિત પ્રકારના પુષ્પવિન્યાસની અંદર એકાકી, એક શાખી, એક શાખીની અંદર એક તો વિકાસી અને ઉભય તો વિકાસી, દ્વિશાખી અને બહુશાખી પુષ્પવિન્યાસનો અભ્યાસ કરવાનો રહેશે. એના બી પોર્શનની અંદર પુષ્પ વિશેની માહિતી આપેલી છે અને જેમાં તેમાં એનો વ્યાખ્યા અને પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરવાનો રહેશે. જેમાં કાઇન્ડ્સ ઓફ ફ્લાવર એટલે કે પુષ્પના પ્રકારો, નિયમિત અને અનિયમિત, સંમિત અને અસંમિત પ્રકારના, ત્રિઅવયવી, ચતુરવયવી અને પેન્ટામેર એટલે કે પંચાયવી પુષ્પોનો અભ્યાસ કરવાનો. બીજા સયના આધારે પુષ્પના અલગ અલગ ભાગ પડતા હોય, ઉપરી જાય, પરી જાય, અધો જાય, એ જ પ્રમાણે વજ્રપત્રો, દલપત્રો, પરિપુષ્પપત્રો, જેમની સંખ્યા અને જોડાણના આધારે પુષ્પના પ્રકારો, કલિકાંતર વિન્યાસ જેની વ્યાખ્યા અને એના પ્રકારો અહીંયા બતાવે છે પ્રમાણે વેલ્વેટ, ટ્વિસ્ટેડ, ઇન્ડ્રિકેટ, ઇનકોન્શિયલ, વેક્સિલરી, જેને આપણે કહીએ છીએ અહીં આગળ તારાસ્પર્શી, વ્યાવૃત, ઇમ્બ્રિકેટ, ક્વીન કોન્શિયસ અને પતંગી આકાર પ્રકાર દલપુંજની અહીંયા વાત કરી. એ જ પ્રમાણે અહીંયા આગળ પુંકેસર ચક્ર વિશેની વાત કરીએ તો એમાં એમના જોડાણ વિશે સમજૂતી આપેલી છે. એમાં એકગુચ્છી, દ્વિગુચ્છી કે બહુગુચ્છી પ્રકારના પુંકેસર ચક્ર, એટેચમેન્ટ ઓફ ફિલામેન્ટ ટુ ધ એન્થર, પરાગાશય સાથે પુંકેસર તંતુના જોડાણ અંગેની સમજૂતીનો અભ્યાસ કરવાનો, જેમાં એડનેટ, વર્સિફિક્સ, વર્સિફિક્સ અને વર્સટાઇલ પ્રકારના એવા ટોટલ ચાર પ્રકારનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. સ્ત્રીકેસર ચક્ર જે પુષ્પનું સૌથી અંદરનું ચક્ર આવેલું હોય, જેને મુક્ત અથવા તો યુક્ત સ્ત્રીકેસર તરીકેનો અભ્યાસ, જેમની સંખ્યાના આધારે અભ્યાસ અને છેલ્લો મુદ્દો એમાં આપેલો છે પોલિનેશન એટલે કે પરાગનયન. પરાગનયનની અહીંયા વાત કરીએ આપણે, તેમાં અલગ અલગ પ્રકારના એમાં પરાગનયના પ્રકાર આપેલા છે. સ્વપરાગિત પરાગનયન અને પરપરાગિત પરાગનયન. અને એમાં વડની અંદર, આંકડામાં અને વેલિશનેરિયા જે જલજ વનસ્પતિ છે એની અંદર આપણે પરાગનયનના અલગ અલગ પ્રકારનો અભ્યાસ કરવાનો, જેના અભ્યાસ માટે અહીંયા કેટલાક સંદર્ભ પુસ્તકોની પણ વાત કરેલી છે, જે તમે તમારા સિલેબસની અંદર જોઈ શકો, જેના આધારે અહીંયા પ્રેક્ટિકલ્સનો અભ્યાસ કરવાનો દર્શાવેલો છે. જે તે સમયે પ્રેક્ટિકલ કરીશું એ વખતે આપણે એનો અભ્યાસ કરીશું. એ છતાં અહીંયા જોઈએ તો પ્રેક્ટ્સ એટલે કે નિપત્રો, જેમાં સૌથી પહેલાં બતાવેલા છે પોલિયસ પ્રકારના એટલે કે પર્ણો જેવા લાગતા એવા નિપત્રો, એ અરડુસીની અંદર, પેટેલોઇડ એટલે કે દલપત્રો જેવા જે બોગનવેલમાં, સ્પેથ એટલે કે સલ્કી એટલે કે રોજોની અંદર, ઇન્વોલ્યુકર એટલે કે ચક્રિય જે સૂર્યમુખીમાં, એપિકેલિક્સ એટલે કે ઉપવજ્ર પત્રો જે જાસૂદની અંદર અભ્યાસ કરવાનો છે. જ્યારે અહીંયા આગળ અપરિમિતની અંદર કલગી પ્રકારમાં, તલતોરામાં, સ્પાઇક એટલે કે સૂકી પ્રકાર આંધળીમાં, છત્રક પ્રકારનું સાદો છત્રક જે ડુંગળીમાં અને સંયુક્ત છત્રક દાણાની અંદર, અને સ્તબક પ્રકારનું પુષ્પવિન્યાસ સૂર્યમુખીમાં અભ્યાસ કરવા. પરિમિત પુષ્પવિન્યાસની અંદર સોલિટરી એટલે કે એકાકી, અગ્રીય જે તતુરાની અંદર, એક્સિલરી એટલે પ્રકારનું જાસૂદની અંદર, મોનોકેશિયર
એક સાખી પ્રકારના એલેકોઇડ જે હેમિલિયાની અંદર એટલે કે એકતો વિકાસી પ્રકારનો ઉભયતો વિકાસી હાથીસુંડીમાં, દ્વિસાખી વાડમેંદીમાં, બહુસાખી ધતુરાની અંદર અભ્યાસ કરવાનો રહેશે. પુષ્પોના નમૂનાઓની અંદર સંમિત એટલે કે જાસૂદની અંદર, અસંમિત એટલે કે વાલવટાણાની અંદર, હાઇપોગાયનસ એટલે કે અધોજાય ધતુરાની અંદર, પેરીગાયનસ એટલે પરિજાય ગુલાબની અંદર, એપીગાયનસ એટલે ઉકરી જાય એટલે કે પક્ષીનિયા ગિલોડીની અંદર અભ્યાસ કરવાનો રહેશે. વજ્રપત્રો અને કોરોલા જેમાં પોલિસેપેલસ અને પોલિપેટેલસ એવા બે પ્રકારના બતાવેલા છે, મુક્ત વજ્રપત્રી અને મુક્ત દલપત્રી. જે રાયની અંદર કેમો એટલે કે જોડાયેલા જે ધતુરાની અંદર પેરી અને જ્યારે વજ્રપત્ર અને દલપત્ર એવા ભેદ ન પડતા હોય એ સમયે જે અભ્યાસ કરીએ જેને આપણે પેરિયન પ્રકારને એટલે પરિપુષ્પ ચક્ર કહીએ, જે આપણે ક્રાયનમ એટલે કે નાગદમણની અંદર આપણે એનો અભ્યાસ કરવાનો રહેશે. એસ્ટિવેશન કલિકાંતર વિન્યાસ જેમાં ધારાસ્પર્શી, વ્યાવૃત, ઇમ્બ્રિકેટ, ટ્વિનકોન્શિયલ અને પતંગિયાકાર પુષ્પોનો અભ્યાસ કરવાનો રહેશે. એ જ પ્રમાણે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રનો અભ્યાસ કરવાનો રહેશે. પુંકેસર ચક્રની અંદર એક ઉચી પુંકેસર ચક્ર જાસૂદની અંદર, દ્વિગુચી પુંકેસર ચક્ર વાલવટાણામાં, પોલિડેલ્ફસ એટલે કે બહુગુચ્છી પ્રકારનું સિમલાની અંદર, જોડાણની વાત કરીએ તો ડોર્સીમાં, સિસ્પાનિયામાં, પેસિફિક્સની અંદર હાથાતોળાની અંદર અને વર્સેટાઇલ ક્રાઇનમની અંદર લહેરદાર પરાગાશય જેને ઓળખવું એવું ક્રાઇનમ અથવા તો ગ્લાસની અંદર અભ્યાસ કરવાનો રહેશે. સ્ત્રીકેસર ચક્ર જેમાં એપોકાર્પસ, સિનકાર્પસ પ્રકારના બે બીજાશયનું વાત છે, અહીંયા ઉરીની બતાવેલા છે, સુખાવરની અંદર, જાસૂદની અંદર. જરાવિન્યાસની અંદર એક્સાઇલ જે જાસૂદની અંદર, માર્જિનલ એટલે કે તારાવર્તી પ્રકારનો ગોઈલ પાલવટાણામાં, પેરાઇટલ એટલે કે ચર્મવર્તી રાહુળીમાં અને બેઝલ એટલે કે કલશ પ્રકારનો જરાવિન્યાસ જે સૂર્યમુખીમાં આપણે અભ્યાસ કરવાનો.